भरूच जिल्लाना नेत्रंग खाते रेलवे तंत्र द्वारा करवामां आवेला डिमोलिशनना पगले 300 थी वधु परिवारो घर विहोणा थई गया छे। रेलवे तंत्रना डिमोलिशन थी असर पामेला घर विहोणा परिवारोए भरूच जिल्ला कलेक्टर कचेरी खाते गरीबीनी ननामी बनावी अनोखी रीते पोतानो विरोध प्रदर्शित कर्यो हतो। घर विहोणा बनेला परिवारोए जिल्ला कलेक्टर कचेरी खाते न्यायनी मांगणी साथे सरकार विरोधी सूत्रोच्चार कर्या हता। મારું નામ પટેલ આશીષ કુમાર, નેત્રંગ ગામનો રહેવાસી। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। આજે નેત્રંગમાં 800 થી 1000 લોકો ઘર વિહોણા થઈ ગયા છે। લોકોને ઘરનું ઘર નથી, કોઈ પણ જાતની પૂર્ણ વ્યવસ્થા કર્યા વગર સરકારે લોકોના ઘરની ઉપર બંદૂકની અને લાઠીના ચાર્જે લોકોના ઘર પરિવાર મકાનને સામાન સાથે તોડી પાડવામાં આવ્યા છે। લોકો ઘર પરિવાર વગરના થઈ ગયા છે। કેટલી ગર્ભવતી મહિલાઓ છે, કેટલાક નાના બાળકો છે, 10મા 12મા ની એક્ઝામ આપે છે પરીક્ષાની, કેટલા ઘરડાઓ છે, કેટલા ગરીબો છે, કે કોઈની કોઈ પરિસ્થિતિ નથી કે સરકાર સામે લડી શકે। અમે ગરીબ છીએ એટલે અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગરીબ છીએ એટલે મકાનો તોડી પાડવામાં આવ્યા। અમે ભરૂચની જિલ્લા ન્યાયાલયની અંદર અમે કેસ જીતી ગયા હતા, પરંતુ અમારી પાસે કોઈ ઉપર હાઈકોર્ટ લેવલ સુધી જવા માટે અમારી પાસે પૈસા નહીં હતા, એટલે અમે કેસ ઉપરથી અમારી પર દબાણ કરી અને અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ગરીબ છે એટલે મકાનો તોડ્યા છે। માનવતાનો પૂરેપૂરો અધિકાર એ લોકોએ પૂરેપૂરો અધિકાર નાબૂદ કરી દીધો છે। માનવની હત્યા કરવામાં આવી છે, જે રીતે જલિયાવાલા બાગની અંદર લોકોની હત્યા કરવામાં આવી હતી એ રીતે અહીંયા બી લોકોનો ઘર વગરના કરી અને લોકોની માનવતાની અને ગરીબીની હત્યા કરી છે। એટલે અમે અહીંયા આગળ આજે સૂત્રોચ્ચાર કરી ગરીબનું પુતળું થાથડી સાથે અમે અહીંયા આગળ આવ્યા છીએ। આગળના અંદર જો અમને ન્યાય નહીં મળે તો 15 દિવસની અંદર અમે ધરણા પર બેસીશું ત્યાં મામલતદાર કચેરી નેત્રંગમાં। ત્યાર પછી 5 દિવસની અંદર નેત્રંગથી ગાંધીજીએ અહિંસાના માર્ગે દાંડીકૂચ કરી હતી, જે રીતે મીઠાના સત્યાગ્રહ માટે એ રીતે અમે ઘરના સત્યાગ્રહ માટે નેત્રંગથી પગપાળા ગાંધીનગર સુધી જઈશું અને એ સત્યાગ્રહ કરીશું। અમે ગાંધીજીને પણ પૂંજીએ છીએ, ભગતસિંહને પણ પૂંજીએ છીએ। જો તમારે ગાંધીજીને પૂંજાઈએ છે તો ગાંધીજીના ચિંધ્યા માર્ગ પર જવા દેવા તો ગાંધીજીના ચિંધ્યા માર્ગ પર જવા દો, નહીં તો પછી ભગતસિંહના માછડે અમને ફાંસીએ બી ચડાવી દો, અમે ફાંસીએ પણ ચડવા તૈયાર છીએ। બાળકો છે, રમજાન મહિનો છે, આજે અમે કઈ થી કઈ થઈ ગયા છે, અમારે ધંધો પણ થાય છે અને ઘર બી મળતો છે, અમને ન્યાય આપો, અમે આટલે બધે અહીં આવ્યા છે, અમે ન્યાય લેવા આવ્યા છે, પ્લીઝ અમને ઘર આપો, અમારી જમીન અમે નહીં છોડીએ કે નહીં છોડીએ, અમને એટલા બધા મહિલા છે, અમે અહીં જ મારી જઈશું, અમે આ જગ્યા છોડીએ નહીં।